નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય BA જેને આપણે કહીએ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. આજનો પ્રશ્ન ચેપ્ટર નંબર 4નો વ્યવસ્થા તંત્રનો અર્થ આપી તેની પ્રક્રિયા તના તબક્કા જણાવો. પ્રક્રિયા આવે એટલે ટોપિક એ ક્રમમાં આવે, આડાહોળો આવે નહીં. રીઝન કે તમારે ઘરે પ્રસંગ હોય તો પહેલાં ફેરા ફરી આવો ને પછી બીજી વિધિ થાય નહીં, ક્રમમાં જ હાલે ને. આમાં એક પ્રક્રિયા કે તબક્કા હંમેશા એને ટોપિક ક્રમમાં આવે, ક્રમ બદલો એટલે એ વસ્તુ ખોટી છે. તો વ્યવસ્થા તંત્રનો અર્થ આપી તેની પ્રક્રિયાના તબક્કા જણાવો. વ્યવસ્થા તંત્ર એક એવી પ્રક્રિયા છે કે જેમાં નિશ્ચિત હેતુઓ સિદ્ધ કરવા માટે લોકો વધુમાં વધુ અસરકારક રીતે કાર્ય કરી શકે તે હેતુથી કાર્યની સ્પષ્ટતા કરવાની, તેનું વર્ગીકરણ કરવાની જવાબદારી અને સત્તા સોંપણી કરવાની તેમજ સંબંધો સ્થાપવાની પ્રક્રિયા એટલે વ્યવસ્થા તંત્ર. કોની? લુઈઝ એલનના મતે. કોના મતે? લુઈઝ એલનના મતે. ટોપિક આવે છે 7, હેતુઓની સ્પષ્ટતા, કાર્યની યાદી, કાર્યનું વિભાગીકરણ, વિભાગીય હોદ્દા અને લાયકાત નક્કી કરવી, સત્તા અને ફરજોની સોંપણી, આંતર સંબંધોની સ્થાપના, વ્યવસ્થા તંત્રનો નકશો તૈયાર કરવો. હેતુની સ્પષ્ટતા. કોઈ પણ કામ કરો પણ કામ તમે શેને ધ્યાનમાં રાખીને કરવા માંગો છો એ સ્પષ્ટ ન હોય તો એ કાર્ય પૂર્ણ કરી શકતા નથી. એટલે કે વ્યવસ્થા તંત્રની રચના કરતા પહેલાં એકમના હેતુ અંગે સ્પષ્ટતા હોવી જરૂરી છે. એકમને સિદ્ધ કરવા મુખ્ય અને ગૌણ હેતુઓને આધારે વ્યવસ્થા તંત્રનું સમગ્ર માળખું ઘડવામાં આવે છે. એટલે કે ક્યાં મુખ્ય કંપનીના હેતુ છે, ક્યાં ગૌણ હેતુ છે એ નક્કી તો કરવું જ પડે ને. તો પછી એ નક્કી થયા બાદ શું થાય છે? કાર્યની યાદી. એકમના હેતુઓ અંગેની સ્પષ્ટતા કર્યા બાદ નક્કી કરેલા હેતુઓ સ્થિત કરવા માટે વ્યવસ્થા તંત્ર માળખા દ્વારા ક્યાં ક્યાં કાર્ય કરવા પડે તેની યાદી તૈયાર કરવામાં આવે છે. યાદી તૈયાર કરતી વખતે કોઈ પણ કાર્ય રહી ન જાય, એટલે કે મહત્ત્વનું કાર્ય રહી ન જાય, કે એક કાર્ય બે વાર કે બે ઓળાય નહીં એટલે કે ડબલ વાર ન થાય તેની ખાસ કાળજી લેવામાં આવે છે. અને તેથી કાર્યની યાદી તૈયાર કરતી તેના પર પૂરતી વિચારણા કરવામાં આવે છે, સંપૂર્ણ કાર્ય વિચારવામાં આવે છે. કાર્યની યાદી લિસ્ટ તૈયાર થયું, લિસ્ટ તૈયાર કર્યા બાદ કાર્યનું વિભાગીકરણ, ભાગ પાડવાના ને, અલગ અલગ કાર્ય સોંપવાનું. કાર્યની યાદી તૈયાર થઈ ગયા બાદ યાદીમાં દર્શાવેલા કાર્યમાંથી એકબીજા સાથે સંકળાયેલા કયું કાર્ય કમું કાર્ય હોય કે આ કાર્ય થાય તો આ કાર્ય થાય, કે એક કાર્ય આ બે વ્યક્તિ સરખા જ છે, બે કામ સરખા જ છે તો બે કામ તે કરી શકે, કે દર્શાવેલ છે અને કાર્યમાંથી એકબીજા સાથે સંકળાયેલા તેમજ સમાન કાર્યની એક જૂથમુખ કાર્ય કરવામાં આવે છે. કાર્યને વેચાણ વિભાગ, ખરીદ વિભાગ, હિસાબ વિભાગ કે વગેરે વિભાગમાં વિભાગીકરણ અને શ્રમ વિભાજન અને વિશિષ્ટકરણ કે અપનાવી શકાય છે. આ થયું કાર્યનું વર્ગીકરણ. કાર્યના વર્ગીકરણ થયું મિત્રો, એટલે કે કયું કાર્ય કરશે, ક્યાં કરવાનું છે, કેવી રીતે કરવાનું છે એની કાળજી લેવામાં આવે છે. એ પછી આવે છે આગળનો ટોપિક. આગળના ટોપિકમાં વિભાગીય હોદ્દા અને લાયકાત નક્કી કરવી, કાર્ય સોંપવાનું, સત્તા સોંપવાની, કોણ વિભાગમાં અધિકારમાં સંભાળી શકે એવો છે. એટલા માટે કાર્યનું યોગ્ય રીતે વિભાગીકરણ થાય ત્યારબાદ વિભાગના કાર્યની જવાબદારી સંભાળી શકે તેવી વિભાગીય હોદ્દાઓ અને તે માટે યોગ્ય લાયકાત નક્કી કરવામાં આવે છે. આ ડધડ તો ન બિહાર દેવાય બધાને. એટલે સત્તા અને ફરજની સોંપણી. વિભાગના હોદ્દાને લાયકાત નક્કી થઈ ગઈ પછી હવે કયોને કયો વિભાગ આપવો એ નક્કી થાય, એના આધીન લાયકાત આધીન. વિભાગીય હોદ્દા, પેટા વિભાગીય હોદ્દાઓ અને તેની લાયકાતો નક્કી થયા બાદ દરેક વિભાગીય અધિકારી તેમની ફરજોને સફળતાપૂર્વક પાર પાડી શકે તે માટે
જરૂરી સત્તાની સોંપણી કરવી પડે, સત્તા તો આપવી પડે તો જ એ કાર્ય વ્યવસ્થિત રીતે કરી શકે. આંતર સંબંધની સ્થાપના, વિવિધ વિભાગીય હોદ્દાઓ ધરાવતી વ્યક્તિઓને તેમની સત્તા અને ફરજની સોંપણી કર્યા બાદ તેમની વચ્ચે એકબીજા કાર્ય સાથે મળીને કરે એટલે કે આંતર સંબંધની સ્થાપના થાય તે રીત જરૂરી છે. કેમ? વિભાગ હોય ને મિત્રો, વેચાણ વિભાગ હોય, અધિક ખરીદ વિભાગ હોય, હિસાબ અધિકારી હોય, આ બધા એક વિભાગ એકબીજાને આધીન, એના અધિકારીને જો એકબીજા સાથે બનતું ન હોય તો કાર્ય સફળ થાય નહીં. કારણ કે ઓલાનું કાર્ય બગાડવાનું કરે, આ એનું કાર્ય બગાડવાનું કરે એટલે કાર્ય સફળ થાય નહીં. એટલે આંતર સંબંધો સ્થાપવા જરૂરી છે. વ્યવસ્થા તંત્રનો નકશો તૈયાર કરવો. વ્યવસ્થા તંત્રમાં સામેલ અધિકારી દરેક કર્મચારી પોતાના સ્થાન વિશે સ્પષ્ટ ખ્યાલ મેળવી શકે તે માટે આકૃતિ સ્વરૂપે વ્યવસ્થા તંત્રનો ચાર્ટ કે નકશો, બંને એક જ છે, તૈયાર કરવો જોઈએ અને એ એકમને કામ કરતા દરેક કર્મચારી જોઈ શકે તેની વ્યવસ્થા તંત્રના નકશાને નોટિસ બોર્ડ પર મૂકવા જોઈએ. કેમ? જેથી અધિકારીઓને ખબર પડે કે કયો અધિકારી કોને આધીન છે, એનો ઉપરી અધિકારી કોણ છે. કર્મચારીને ખબર પડે કે અમારામાં કોને જવાબ આપવાનો છે. એ પછીનો પ્રશ્ન જે ભણવાનો આવે છે બધી આકૃતિ આની આવે છે એટલે તૈયારી કરવી જરૂરી છે. આ થયા વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કા. હેતુઓની સ્પષ્ટતા, કાર્યની યાદી, કાર્યોનું વિભાગીકરણ, વિભાગીય હોદ્દા અને લાયકાત નક્કી કરવી, સત્તા અને ફરજની સોંપણી, આંતર સંબંધો સ્થાપવા અને વ્યવસ્થા તંત્રનો નકશો તૈયાર કરવો. અસ્તુ.